પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ આજે ગાંધીધામ પોલીસ વડા કચેરી ખાતે પત્રકારોને માહિતી આપી હતી. ગત રાત્રે આંગળીયા પીઢીના સંચાલકની કાર પાછળ મોટરસાયકલ અથડાવી કાર ચાલકને બહાર ખેંચી કાર લઈ લૂંટારૂઓ ફરાર થઈ જતા નાકાબંધી સહિતના પગલાં લેવામાં આવ્યા હતા. લૂંટમાં 62 લાખ રોકડા, રૂપિયા 3.50 લાખની કાર, એક મોબાઈલ ફોન અને સોનાની રુદ્રાક્ષમાળાનો સમાવેશ થાય છે. હાલ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદ દ્વારા લૂંટારોનો પકડી પાડવા પોલીસ તંત્ર કાર્યરત છે અને ટૂંક સમયમાં લૂંટારૂઓ પકડાઈ જશે. ઉપયોગમાં લેવામાં આવેલી બાઇક ચોરીનું હોવાનું સામે આવ્યું છે. આ માટે બાઇક ચોરીના ફરિયાદ જો માંડી લેવામાં આવી હશે તો દંડ સહિતના પગલાં જવાબદાર કર્મી વિરુદ્ધ લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે લૂંટમાં ઉપયોગ થનાર બાઇક અંજારના રામકૃષ્ણ મહાવીરનગરમાંથી 2 દિવસ પૂર્વે ચોરાઈ ગઈ હતી. ચોરીની બાઇક કારમાં અથડાવી લૂંટારૂઓ ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયા હતા. અલી મોહમ્મદ ચાકી, ZSTV, કચ્છ. સર, ગઈકાલે જે અંજારની અંદર 62 લાખ રૂપિયાની લૂંટનો બનાવ બન્યો છે, શું હકીકત છે? ત્યાં સુધી ક્યાં સુધી પહોંચી હતી પોલીસની કાર? ગઈકાલે રાતે અંજારના એક આંગળીયા પેઢીના જ્યારે કેશનું લઈ જવાનું કામ ચાલતું હતું, એ આંગળીયા પેઢીની ગાડીને પાછળથી એક મોટરસાયકલ ભટકાડી એમનામાંથી એ માણસ જે ગાડી ચલાવતો હતો ભાવિનભાઈ, એમને ગાડીમાંથી બહાર કાઢી અને ગાડી લઈને આરોપીઓ ફરાર થયા. તેમાં અરાઉન્ડ 62 લાખ કેશ અને 3.5 લાખ રૂપિયાની કાર તેમજ એમની સોનાની ચેન, રુદ્રાક્ષવાળી માળા, આ બધું અને એમનો એક ફોન, આ બધું લઈને આરોપીઓ ફરાર થયા. ત્યાર પછી આપણને નાકાબંધી કરાવીને તમામ પોલીસ રસ્તા ઉપર ઊભી કરી અને સવાર સુધીમાં આપણ ગાડી મેળવી છે. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર આપણ કામ કરીએ છીએ. શોર્ટલી આપણ આ ડિટેક્ટ કરી લઈશું. સાહેબ, જે મુદ્દાપાલ જે રોકડ જે રકમ ગઈ છે, એ રકમની અંદર અમુક રકમની અંદર કંઈક GPS લાગેલા હતા તેવી એક ચર્ચા લાંબા સમયથી, એમાં શું, એમાં એ દિશામાં શું છે ખરેખર? GPSની વાર્તા અમે અત્યારે આપને નહીં કહી શકીએ, પણ આ તપાસ અમારી ચાલે છે અને અમે વ્યવસ્થિત દિશામાં આગળ વધીએ છીએ. તો શોર્ટલી અમે એમને પકડી. સાહેબ, લૂંટનો જે બનાવ છે, લૂંટના બનાવની અંદર જે બાઇક ચોરી ઉપયોગ કરવામાં આવી છે, એની ફરિયાદ સાહેબ આપણે જે ફરિયાદી છે, અગાઉ શનિવારે પણ ફરિયાદ કરવા આવ્યો હતો, ત્યારે પણ આપણે ફરિયાદ લગભગ એવું કીધું 2 દિવસ પછી, અને મેઇન ટાઈમ જ્યારે આગલે જ્યારે રૂટનો બનાવ બન્યો એની પહેલાં પણ એ ફરિયાદ કરવા માટે આવેલો હતો, ફરિયાદ લીધી નથી. યુઝ્યુઅલી દરેક કેસની અંદર જિલ્લાના આ દરેક કેસમાં આ જ પરિસ્થિતિ થતી હોય કે બાઇક ચોરીના કેસમાં આપણે એને લગભગ લેતા જ નથી હોતા ફરિયાદ, કે અવગણના કરતા હોય કે 2 દિવસ પછી આવજો. તો આ કેસમાં સાહેબ એવું થશે અમુક ટાઈમે કે બાઇક ચોરી જે છે, ક્યારેક સપોઝ કોઈ આવો ગંભીર ગુનામાં છે ત્યારે માલિક મરી જશે બજારો. આ બાઇક ચોરીનો ગુનો જો દાખલ સમયસર નહીં કરવામાં આવેલ હોય તો એ જે માણસે દાખલ નહીં કર્યો હોય એના વિરુદ્ધ અમે કડકમાં કડક પગલાં લઈશું. અને અત્યાર સુધી પણ દરેક દિવસે મારા ઓફિસથી જેટલા ગુના દાખલ થાય એમને ફરિયાદીને ફોન કરવામાં આવે છે કે આપનો ગુનો સમયસર દાખલ કરવામાં આવ્યો કે નથી આવ્યો, અને જો સમયસર દાખલ નહીં થયો હોય તો અધિકારી વિરુદ્ધ પગલાં લેવામાં આવે છે, એમને દંડ ફટકારવામાં આવે છે. તો અમે આ સિસ્ટમ મારા ઓફિસથી પણ ચાલે ને IG ઓફિસથી પણ ચાલે છે, IG સરના ઓફિસથી પણ આ કોલ કરવામાં આવે અને કોઈની ફરિયાદ સમયસર નહીં લીધી હોય તો એમને આપણ ગુના દાખલ નહીં કરવા માટે આપણ એમને ફરજિયાત દંડ કરીએ છીએ અને એનું બધું રેકોર્ડ અમારી પાસે છે, આપ ચકાસો. સર, લાસ્ટ લોકેશન આરોપીઓનું જે લૂંટાયું છે એમનું શું મળ્યું છે, અત્યાર સુધી શું કાર્યવાહી થઈ છે? લાસ્ટ લોકેશન જે ગાડીની જગ્યા આપણને